વન ફિંગર સ્પેસ આપવાની અને બે વર્તુળ કરવાની, થોડી જગ્યા રાખવાની વન ફિંગર સ્પેસ. પાછી થોડી જગ્યા કરવાની એવી જ રીતે આની અને એની વચ્ચે એક
ઊંધું અને ઊંધું વર્ગખંડ છે. હવે આપણે જોઈશું કેવી કેવો સ્ટેપ આવે એ પહેલા તમારે જોઈ લેવાનું. તો પહેલા લીટો ઉપર બધા નીચેની લીટીને ટચ કરીને હવે આ લીટીથી શરૂ કરીને આવી રીતના આ લીટીને વધારે ભાગો છે વર્તુળ બધાએ આવી રીતના ઊંધું વર્તુળ કરવાનું છે અને આ બંને લીટો અંધેરો હોવો છે, ટચ કરવો જોઈએ. પેલા લાઈન ડ્રો કરો પછી અહીંથી લઈ આવી રીતના આમ કરવાનું છે. હવે સીધું વર્તુળ કર્યું હવે કેવું આવશે ઊંધું. તો પેલા લીટો કરો વચ્ચો વચ્ચ વચ્ચો વચ્ચ લીટો કરો. હવે શું કરવાનું છે અહીંથી લઈ આવી રીતના ઊંધું જેવી રીતના સીધું કર્યું એવી જ રીતના ઊંધું કરવાનું. પાછું સીધું કરવું હોય તો નીચે લાઈન ડ્રો કરવાની. ક્યાં લાઈન ડ્રો કરવાની? નીચે લાઈનને ટચ. અહીંથી લઈ આવી રીતના કરવા. બધાને થઈ ગઈ બીજી પેટા. હવે આપણે ત્રીજી પેટા જોઈએ. તમે આવો આકાર આપેલો છે પછી ઊભી લીટી કરી વર્તુળ દોર્યું છે. પાછો આવો આકાર ઊભી રીતે આગળ વધારવાનો છે. આના પછી કઈ કઈ કરવાનું છે આ રીતે. તો આપણે કેવી રીતના કરશું? એક બાજુથી પેલા લાઈન ડ્રો કરો પછી શું કરવાનું બીજી બાજુથી એવી જ રીતના. પછી જે વર્તુળ હોય એના અડાડવાનું. હવે આ પેટર્ન ડ્રો કરવાનું. પેલા વર્તુળ કરો કર્યું હવે વચ્ચો વચ્ચ ઊભી લાઈન ડ્રો કરો. એટલે આવો સ્ટેપ બની જશે. હવે પાછો ડ્રો કરવાનો છે તો નીચેથી લઈ એક બાજુથી આવી રીતના લઈ લો પછી બીજી બાજુ બરાબર. એટલે આવી પેટર્ન બની જશે. એવી જ રીતના નીચે ફૂલ દોર્યું છે. પછી છે પાંદડું. પાછું ફૂલ પછી પાંદડું. તો હવે ફૂલ પછી પાંદડા પછી શું આવશે? ફૂલ. અને પાંદડા પછી ફૂલ આવ્યું પાછું પાંદડું. હવે શું આવશે? ફૂલ. કેમ દોરવાનું? તો વચ્ચો વચ્ચ રાઉન્ડ કરો. કયું બંધાયું? એવી જ રીતના અડધો રાઉન્ડ કરો. આવી રીતના કયું તેને જોઈ બે વખત કરો. કયું બંધાયે? હવે પાછી બીજી બે વખત. એક વખત અહીંયા બીજી વખત પછી બે વખત એક વખત અહીંયા બીજી વખત થઈ ગયો ફૂલ. જો અહીંયા સીધા હું છું ફૂલ દોરતા બધાની મજા આવે. પેલા રાઉન્ડ છે બાપાને પછી શું કરવાનું? આમ કરી આમ બે વખત કરવાનું. કયું બંધાયે? હવે પાછું બે વખત એક વખત અહીંયા બીજી વખત. એવી જ રીતના આ બાજુ એક વખત અને બીજી વખત. અને સરસ મજાનો ફૂલ દોરાઈ જશે. હવે શું દોરવાનું છે? પાંદડું. પેલા ખૂણો છે ખૂણો અહીંયા તમારી પેન્સિલ ટચ કરો. નામ લીટી કરો કે બધી બધાએ કહ્યું. હવે શું કરવાનું છે? આ અડધું પાંદડું છે ત્યાંથી અહીંથી આમ લેવાનું છે. અહીંથી નહીં જોજો બધા ખૂણેથી નહીં થોડો લીટી રાખી દેવા. પછી ત્યાંથી આમ અડાડવાનું છે. જે લીટી છે એને અડાડી દેવાનું છે. એવી જ રીતના અહીંથી સરસ મજાનું પાંદડું બની જશે. એવી જ રીતના ફૂલ અહીંયા શીખડે છે તે જ પ્રમાણે અહીંયા લેવાનું. પેલા વર્તુળ કરો પછી એક વખત અહીંયા બે વખત પાછું એક વખત અને બે વખત. એવી રીતના એક વખત અને બે વખત અને ફૂલ બની ચાલશે. એવી જ રીતના નીચે સ્માઈલી આપેલી છે.
પહેલામાં જો બે બધા વાહક છે ઈશ્વર થી આપેલું છે. શું ફેર છે? આમાં મોઢું કેવું આપેલું છે? રાઉન્ડ છે. અંદર ગોળ આપેલું છે. અહીંયા અર્ધવર્તુળ આપેલું છે. અહીંયા વર્તુળ આપેલું છે. અહીંયા અર્ધવર્તુળ. હવે શું આવશે? વર્તુળ. તો જો પહેલા ધા મોઢું બધું વર્તુળ કરો. કયું વધારે? હવે એની અંદર બે વધારા મીઠા કે આંકડો તો એની બધાએ હવે શું કરવાનું છે? અર્ધવર્તુળ છે તો નાનું આપેલું છે તો અહીંયા રાઉન્ડ આવશે અને આ બે આંકની વચ્ચો વર્ત રાઉન્ડ હોય બરાબર. હવે એના પછી સરસ મજાનું વર્તુળ કરો. મોટું રાઉન્ડ આવો છો એની અંદર બી એક આંખ કરો. કઈ બધાએ હવે સરસ મજાનો સ્માઈલ આપ્યો. અને ના આવો આવી રીતના અંદર કરવાનો છે. હવે ત્રીજું સરસ મજાનો વર્તુળ કરો અને બે આંખ કરો અને પછી કાપશે. બધાને હવે નીચે આવું છે. શું છે? પેલા રાઉન્ડ ચોર પેલી પેલી પેટર્ન આવી છે. રાઉન્ડ દોરેલો છે અને અંદર ચોરસ છે. બીજી પેટર્ન શું છે? ચોરસ છે એની અંદર વર્તુળ છે. પાછું વર્તુળ અને એની અંદર ચોરસ. તો હવે ચોરસ અને વર્તુળ આવેલું છે તો કઈ પેટર્ન આવશે? વર્તુળ અને ચોરસ. તો આપણે મોટું બધું વર્તુળ દોરવાનું છે. દોરાઈ ગયું. હવે એની અંદર આપણે ચોરસ નું આવડે તો જોઈએ. પેલા લીટા કરવાનો પછી આગળ લીટા બે કરવાના. આ બે લીટાને જોડી દેવાનું. જો સીધા જો પેલા લીટો કરવાનો પછી નીચે બે એક સરખા લીટા કરો. એક લીટો ઉપર અને એક લીટો નીચે અને આ બંને લીટાને જોડી દેવાના છે. એટલે સરસ મજાનો ચોરસ દોરાઈ જશે. હવે શું આવશે? ચોરસ. મેં તમને મામા શીખવાડ્યું ચોરસ એ જ પ્રમાણે બે લીટા કરો એક સરખા હવા છોડો અને અંદર શું આવશે? ફરી અંદરની નિશાને આવશે વર્તુળ. મારા જેવો પેટર્ન મારા જેવી જ પેટર્ન બની જશે.